આવી શકે દોસ્તો સૌપ્રથમ તો સમજીએ રિપોર્ટ રાઇટિંગ એટલે શું તો ગુજરાતીમાં આને અહેવાલ લેખનના નામે ઓળખવામાં આવે છે હવે પાછો પ્રશ્ન થાય કે વળી અહેવાલ એટલે શું તો સરળ શબ્દોમાં જો માહિતી આપું તો એવી તમામ ઘટનાઓ કે પછી પ્રવૃત્તિઓ જે આપણે નજરે જોઈ છે અથવા જેનો આપણે અનુભવ કર્યો છે તેનું વર્ણન પોતાના શબ્દોમાં પોતાની રીતે કરવું જી હા આપણે જોયેલી અથવા અનુભવ કરેલી ઘટનાનું વર્ણન પોતાના શબ્દોમાં પોતાની રીતે કરીએ તેને અહેવાલ અર્થાત રિપોર્ટ કહેવામાં આવે છે રિપોર્ટ રાઇટિંગનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપો દોસ્તો તો ન્યૂઝપેપર જી હા ન્યૂઝપેપરમાં લખેલી માહિતી પણ એક પ્રકારનો અહેવાલ જ છે ચાલો હવે વાત કરીએ આપણા રિપોર્ટની તો દોસ્તો આપણા રિપોર્ટ રાઇટિંગ માટે સૌથી પહેલા તો બે અગત્યના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે જેની અંદર મુદ્દા નંબર એક કે આપેલ રિપોર્ટ હંમેશા ભૂતકાળમાં લખવો દોસ્તો આ એક વાત યાદ રાખજો કે જે પણ રિપોર્ટ આપણે લખવાનો છે તે કમ્પલસરી પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં જ લખવાનો છે ત્યાર પછી મુદ્દા નંબર બે કે રિપોર્ટ રાઇટિંગમાં હંમેશા એક જ ફકરો પાડવો આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય કે આપણે જ્યાંથી રિપોર્ટ સ્ટાર્ટ કરીએ છીએ ડાયરેક્ટલી એને આપણે પૂર્ણ કરીશું આપણે બીજો કોઈ પણ પેરેગ્રાફ કોઈ પણ ફકરો નહીં પાડીએ આખા રિપોર્ટની અંદર અને કોશિશ બનતી સુધી આપણે એવી કરવાની કે રિપોર્ટ એક પેજની અંદર જ પતી જાય તો આ બે મુદ્દાઓનો આપણે ખાસ ખ્યાલ રાખીશું દોસ્તો રિપોર્ટ રાઇટિંગ માટે અચ્છા આજે જે રિપોર્ટની ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ તે છે દોસ્તો સ્કૂલ ઇવેન્ટ્સ રિગાર્ડિંગ રિપોર્ટ જે છે અથવા સ્કૂલ ઇવેન્ટ્સના જે ટોપિક્સ છે તે કંઈક આ પ્રમાણે છે દોસ્તો આ તમામ ટોપિક્સ આપણને રિપોર્ટ પૂછવામાં આવે છે અને આજના વિડીયોની અંદર જે ફોર્મેટ હું તમને શીખવાડવા જઈ રહ્યો છું ફક્ત તે ફોર્મેટને જો તમે સમજો છો તો આ તમામે તમામમાંથી કોઈ પણ ટોપિક આપેલા હોય તમે માત્ર એક જ પ્રકારના ફોર્મેટનો ઉપયોગ કરીને સારા એવા માર્ક્સ મેળવી શકો છો તો ચાલો દોસ્તો શીખીએ આજના આ ફોર્મેટને પરંતુ તેની પહેલા મારી આપ નમ્ર વિનંતી છે કે જો આપ અમારી ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે હું તમારા માટે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ લાવતો રહું છું વિડીયો ગમી રહ્યો હોય તો લાઇક કરજો અને વિડીયોને મિત્રો જોડે શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા તો ચાલો દોસ્તો ખ્યાલ મેળવીએ એક એવા ફોર્મેટનો કે જે આપેલ ટોપિક્સમાંથી કોઈ પણ ટોપિક રિગાર્ડિંગ જો રિપોર્ટ પૂછાય તો તમને ઉપયોગી સાબિત થાય દોસ્તો રિપોર્ટ રાઇટિંગની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ સૌથી ઉપર ટોપ પર રિપોર્ટનું ટાઇટલ લખવામાં આવે છે ટાઇટલ કેવી રીતે લખાય તો ધારો કે આપણને રિપોર્ટ આપેલ છે સેલિબ્રેશન ઓફ સ્પોર્ટ્સ ડે તો આપણે અહીં લખી દેવાનું ટાઇટલની જગ્યાએ કે રિપોર્ટ ઓન સેલિબ્રેશન ઓફ સ્પોર્ટ્સ ડે

કે હેલો માય પંકજ તમે તમારું નામ લખી શકો છો આઈ એમ ઇન સ્કૂલ અહીંયા તમારે તમારી શાળાનું નામ તમારી સ્કૂલનું નામ લખવાનું છે માય સ્કૂલ હેઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ ફન અહીંયા આપણે ટાઇટલનું નામ ઉપર ચઢાવ ટાઇટલ આપણે લખેલું છે સ્પોર્ટ્સ ડે તો અહીંયા આપણે લખી દઈશું કે માય સ્કૂલ હેઝ સેલિબ્રેટેડ સ્પોર્ટ્સ ડે રીસેન્ટલી વિથ ગ્રેટ ફન વી વર ઓલ ઇન્વાઇટેડ એટ સ્કૂલ કમ્પાઉન્ડ અથવા તો ગ્રાઉન્ડ અથવા ટાઉન હોલ ઓન ઓન ડેટ એટ અહીંયા કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ કે પછી ટાઉન હોલ તે આપણે આપણી ઇવેન્ટ્સ ઉપરથી લઈ શકીએ છીએ ધારો કે ઇવેન્ટ છે તો જનરલી સ્કૂલના ગ્રાઉન્ડમાં થતી હોય છે ડાન્સ ફંક્શન છે તો ક્યાં થતું હોય છે તો કે ટાઉન હોલ ની અંદર થતું હોય છે તો ત્રણે ગમે તે એક લઈ શકો છો તમે અચ્છા ત્યારે પછી અહીંયા ખાસ ધ્યાન આપવાનું આપણે ડેટ ઉપર દોસ્તો આ એક ડેટ છે અને એક ડેટ આ છે આ ડેટ કઈ તો આ ડેટ એ છે કે જ્યારે તમે અહેવાલ લખી રહ્યા છો એટલે તાજેતરની વર્તમાનની ડેટ છે અને આ ડેટ ભૂતકાળની એટલે કે જ્યારે તમારી પ્રવૃત્તિ તમારી ઇવેન્ટ થઈ હતી તે ડેટ તો અહીંયા આપણે ભૂતકાળની કોઈ ડેટ લખીશું બે દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા કે અઠવાડિયા પહેલા જ્યારની ડેટ તમારે લખ્યો હોય ત્યારની ડેટ તમે લખી શકો છો ત્યાર પછી લખીશું कि अंडर द गाइडेंस ऑफ़ टीचर्स, वी डेकोरेटेड स्टेज और रूम्स, बराबर जो ग्राउंड अपनेलून्स रिबन्स फ्लावर्स एंड स्ट्रीमर्स विच एट्रेक्टेड एवरी वन वी कूड सी एक्साइटमेंट टू द फेस ऑफ ऑल स्टूडेंट्स टीचर्स एंड प्रिंसिपल टू आफ्टर समटाइम्स પેરેન્ટ કેમ્પ એન્ડ ગેવ ધ ગાઈડન્સ ટુ મેક બેટર ફંક્શન ધ ચીફ ગેસ્ટ ઓફ અવર પ્રોગ્રામ વોઝ મિસ્ટર અહિયાં કોઈ પણ વ્યક્તિનું આપણે નામ લખી દેવાનું છે એમએલએ ઓફ અવર એરિયા તમે જગ્યાએ કોઈ કોઈપણ પ્રકારનો હોદ્દાનીય વાત તમે દર્શાવી શકો છો બરોબર તમે કોઈ સીએમ બતાવી શકો છો કોઈ પણ બતાવી શકો છો आवर प्रिंसिपल वेलकमड हिम વિથ ફ્લાવર્સ ધ પ્રોગ્રામ ઇઝ स्टार्टेड વિથ મેલોડિયસ પ્રેર એટ 8:00 એમ ધ સિનિયર ટીચર્સ એન્ડ સુપરવાઇઝર્સ ગાર્લેન્ડેડ प्रिंसिपल એન્ડ ટ્રસ્ટીઝ आवर प्रिंसिपल ગેવ અ બ્રીફ ઇન્ટ્રોડક્શન ઓફ आवर ચીફ ગેસ્ટ ચીફ ગેસ્ટ ઓલસો ગેવ અસ ઇnspiring સ્પીચ અબાઉટ ધ ઓકેઝન આટલું લખ્યા પછી મિત્રો આપણે છ થી લઈને આઠ સેન્ટેન્સીસ લખવાના છે તે ઇવેન્ટના રિગાર્ડિંગ ધારો કે સ્પોર્ટસ ડેની ઇવેન્ટ છે તો સ્પોર્ટ્સ ડે રિગાર્ડિંગ તમે છ થી લઈને આઠ સેન્ટેન્સીસ બતાવી શકો છો તમારી રીતે કોઈ પણ સેન્ટેન્સીસ તે સિવાય તો બાકી પેરાગ્રાફ તમારો સાચો જ છે પછી લખવાનું કે એટ ધ એન્ડ ઓફ અવર પ્રોગ્રામ અવર પ્રિન્સિપલ એન્ડ ચીફ ગેસ્ટ ગેવ પ્રાઇઝ ટુ વિનર્સ એન્ડ વિથ દેટ અવર પ્રોગ્રામ ઇલેવન થર્ટી એમ અચ્છા હા જે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન વાળી લાઈન છે મિત્રો તે સ્પોર્ટસ ડે રિગાર્ડિંગ કે કોઈ એવી ઇવેન્ટ રિગાર્ડિંગ બતાવવાનું કે જેની અંદર ખરેખર પ્રાઇઝ આપવામાં આવતા હોય બ્લડ ડોનેશન છે તો એની અંદર પ્રાઇઝની કોઈ જરૂર નથી બરાબર તો ત્યાં આપણે આ ના બતાવીએ તો ચાલશે વી ટુક લંચ ટુગેધર વી એન્જોયડ અવર પ્રોગ્રામ લોટ બરાબર છે તો આ એક ફોર્મેટ જે છે મિત્રો તે ફોર્મેટ તમે જેટલી પણ ઇવેન્ટ્સ આગળ મેં બતાવી તમામે તમામ ઇવેન્ટ્સની અંદર લખી શકો છો

તો હું રિફર કરીશ કે તમે એપ્લિકેશન અથવા ઈમેલ તરફ જ જજો કારણ કે તેના ફોર્મેટ આના કરતા બેસ્ટ છે અને આની પહેલા અમે ઇમેલ રાઇટિંગ અને એપ્લિકેશન રાઇટિંગ બંને રિગાર્ડિંગ ફોર્મેટ ઓલરેડી બતાવેલા છે આપણે સારા એવા બે થી ત્રણ વિડીયોઝ બનાવેલા છે જે તમે ઉપર આવેલા આઈ બટનની મદદથી જોઈ શકો છો તો તે અવશ્યથી તમે જોજો તો દોસ્તો આ હતી વાત અહીંયા આજના રિપોર્ટ રાઇટિંગના ફોર્મેટની આશા રાખું છું કે જે પણ માહિતી મેં સમજાવી અહીંયા શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા છો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને ચેનલ ઉપર અવશ્યથી જોડાવો બસો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવી માહિતી સાથે ત્યાં સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ